સ્ટાર્ટ આ કામે અરજદારો તરફથી રજૂ થયેલ પુરાવાનું મૂલ્યાંકન કરવામાં આવે તો જંત્રી સંબંધે અરજદારો દ્વારા અન્ય કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ નથી જેથી આ જંત્રી પર આધાર રાખી જમીનના ભાવ હાલની તારીખે નક્કી થઈ શકે નહીં અરજદારોના જણાવ્યા અનુસાર સામાવાળા દ્વારા વળતરની રકમ બિનખેતીના બેઝ ઉપર આપવામાં આવેલ હોય બિનખેતીની જમીનના થયેલા વેચાણ વ્યવહારો ધ્યાનમાં લઈ સંપાદિત કરવામાં આવેલી જમીનોનું વળતર નક્કી કરવું જોઈતું હતું પરંતુ આ કામે સામાવાડા તરફે આંખ એકસો ત્રીસથી એલએક્યુ કેસ નંબર એક બ્યાસીનો ઠરાવ રજૂ કરવામાં આવેલ છે તે જોતાં સામાવાડા દ્વારા સંપાદન કરવામાં આવેલી જમીનોનું જે વેચાણ દસ્તાવેજોના આધારે વળતર નક્કી કરવામાં આવેલું છે તે વેચાણ દસ્તાવેજો બિનખેતીની જમીનો સંબંધેની હોવા અંગે કોઈ ઉલ્લેખ એવોર્ડમાં કરવામાં આવેલ નથી સામાવાળા દ્વારા અરજદારોની જમીન સંબંધે જે વળતર નક્કી કરવામાં આવેલું છે તે સંબંધિત પુરાવો ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે સામાવાળાએ એવોર્ડમાં એ હકીકતનો પણ ઉલ્લેખ કરેલ છે કે સંપાદિત જમીન જીરાયત તથા બાગાયત પ્રકારની છે અને તેમાંથી ઉત્પન્ન થતો પાક વરસાદી પાણી તથા કૂવાના પાણી પર આધારિત છે પિયત માટે કૂવા આવેલા છે અને આ જમીનો સિક્કા ગામે આવેલી છે શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપનીની નજીક જ આવેલી છે સામાવાડાના જણાવ્યા અનુસાર દિગ્વિજય સિમેન્ટ કંપનીનો વિસ્તાર સિમેન્ટ ઉદ્યોગ માટેનો અને વિકસિત વિસ્તાર છે પરંતુ જે જમીન સંપાદન હેઠળ છે તે ખેતીની જમીનો છે અને નજીકમાં દરિયાકાંઠો આવેલો છે આ સિમેન્ટ ફેક્ટરી સિવાય કોઈ ઔદ્યોગિક એકમો આ વિસ્તારમાં આવેલા નથી સંપાદન હેઠળની જમીન ગામતળથી થોડી દૂર આવેલી છે નજીકમાં રેલવે સ્ટેશન આવેલું છે અને આવવા જવા માટે એસટી બસની સગવડ છે અને સામાવાળા દ્વારા જમીન સંપાદન કરતી વખતે છેલ્લા પાંચ વર્ષના ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજો ધ્યાનમાં લીધા છે અને જીરાયત પ્રકારની જમીન માટે પ્રત્યેક આરેના રૂપિયા પાંત્રીસ તથા બાગાયત જમીન માટે પ્રત્યેક આરેના રૂપિયા સાહીઠ નક્કી કરેલા છે અરજદારોના જણાવ્યા અનુસાર આ વળતર ઘણું ઓછું છે અરજદારો દ્વારા તેઓની રેફરન્સ અરજીઓના સમર્થનમાં આઠ છોતેરથી સત્યોતેર અન્વયે જમીનના સાત બાર તથા આઠ અના ઉતારા રજૂ કરેલા છે જેમાં સંપાદિત કરવામાં આવેલ જમીનમાં બાજરી જુવાર રાયડો માંડવી વગેરે જેવા પાકો લેવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે પરંતુ અરજદારો દ્વારા આ ખેત પેદાશોમાંથી ચોક્કસ કેટલીક વાર્ષિક આવક મેળવવામાં આવતી હતી તે અંગે કોઈ આધાર રજૂ કરવામાં આવેલા નથી સ્ટોપ